नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 मनोविज्ञान विषयनी अंदर आज आपणे अभ्यास पद्धतिओ प्रकरणनी अंदर आपणे आज क्षेत्र निरीक्षण पद्धति अने तुलनात्मक निरीक्षण पद्धतिनी आज आपणे चर्चा करीशुं। आज आपणे विशेष करीने तुलनात्मक निरीक्षण पद्धति पर भार मूकवानो छे। क्षेत्र निरीक्षण पद्धति अगौना चैप्टर में अपने अगौना पीरियड की अंदर अपने क्षेत्र निरीक्षण पद्धति की टूंकी चर्चा करी थी। आज क्षेत्र निरीक्षण पद्धति की बात करूँ। आज विशेष कर तुलनात्मक निरीक्षण पद्धति पर आपणे भार मूकवानो छे। तो अगौना पीरियड की अंदर आप मनोविज्ञान विषय में प्रकरण 2 की अंदर अभ्यास पद्धति अंदर घनी अभ्यास पद्धतिओ जोई, जेवी के निरीक्षण पद्धति अंदर पेटा विभाग एवं आंतर निरीक्षण पद्धति, व्यवस्थित निरीक्षण पद्धति, क्षेत्र निरीक्षण पद्धति, सहभागी निरीक्षण पद्धति अने तुलनात्मक निरीक्षण पद्धति। आज आप तुलनात्मक निरीक्षण पद्धति विषय में चर्चा करनी है। ए पछी मुलाकात पद्धति की चर्चा करी, प्रश्नावली पद्धति की चर्चा करी, आ बधी पद्धतिओ आपणे जोई। आज विद्यार्थी मित्रों, आज आपणे क्षेत्र निरीक्षण पद्धति अने तुलनात्मक निरीक्षण पद्धति की आपणे आज चर्चा करीशुं। तो अगाउना चैप्टर में टूंकी चर्चा क्षेत्र निरीक्षण करी हती। तो क्षेत्र एटले के कोई विस्तार, कोई सीमा के यहाँ जईने आपणे निरीक्षण करवानुं, के यहाँ जईने एक क्षेत्र ने तपास करवानी, ए स्थल पर जवुं जोईए अने स्थल पर जईने त्यां जईने ज्यां बनाव बन्यो छे, ज्यां कोई घटना बनी छे ત્યાં જઈ અને એના વિશે વિસ્તારથી ચર્ચા કરવાની અને ક્ષેત્રનું નિરીક્ષણ કરવું કહેવાય। ક્ષેત્ર નિરીક્ષણની વાત કરીએ તો કે જેમાં કોઈ વિશિષ્ટ પ્રકારનું નિયંત્રણ હોતું નથી, કોઈ એના પર વિશિષ્ટ પ્રકારનું નિયંત્રણ નથી હોતું। આપણે અહીં જવાનું, એક ક્ષેત્રના વિસ્તારના માણસોને મળવાનું, એ ક્ષેત્રના વિસ્તારમાં જે ઘટના બની છે, જે કોઈ બનાવ બન્યો છે એની ચર્ચા થવાની, એના પર કોઈ પ્રકારનું વિશિષ્ટ નિયંત્રણ હોતું નથી, તમારે ત્યાં જવું પડે છે ચોક્કસ। એટલે નિરીક્ષકે ઘટના કે બનાવના સ્થળ પર જવું પડે છે। જે વ્યક્તિનું નિરીક્ષણ કરવાનું છે એવા નિરીક્ષકોએ જ્યાં બનાવ બન્યો છે એ વિસ્તારમાં જવું પડે। હાલ ચોમાસાની ઋતુ દરમિયાન કોઈ જગ્યાએ પૂરનું પ્રકોપ આવ્યું હોય કોઈ નદીના કિનારે, તો એ નદીના કિનારા સુધી જઈ અને પછી એનો અભ્યાસ કરવાનો થાય। અહીંયા ઘરે બેઠા બેઠા એ નદીના પ્રવાહના પાણીનો અભ્યાસ થઈ શકે નહીં। એટલે ક્ષેત્ર એટલે કે જ્યાં ઘટના બની છે, ત્યાં જે વસ્તુ બનાવ બન્યો છે એ જગ્યા ઉપર જવું અને જગ્યા ઉપર જઈ અને ક્ષેત્રનો અભ્યાસ કરવો, એ ક્ષેત્રના માણસોની સાથે ચર્ચા કરવી, એટલે શું થયું ક્ષેત્ર નિરીક્ષણ કર્યું કહેવાય। અહીંયા કહેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો કે નિરીક્ષકે ઘટના કે બનાવના સ્થળ પર જવું પડે છે। ક્ષેત્ર નિરીક્ષણની અંદર જે નિરીક્ષણ કરતા છે, જેને નિરીક્ષણ કરવાનું છે, એ વ્યક્તિએ ઘટના બની હોય, બનાવ બન્યો હોય એવી જગ્યાએ જવું પડે છે, ત્યાં જઈ અને સ્થળ પર જ નિરીક્ષણ કરવું પડે છે। હવે અહીંયા વાત કરીએ કે દાખલા તરીકે ઉત્તરાંચલ પૂર્વ ઉત્તરાંચલ રાજ્યની અંદર જ્યારે પૂરનું પ્રકોપ સર્જાણું અને પૂરના પ્રકોપમાં માલ જાનને હાનિ થઈ, કેટલાય લોકો ઘર વિહોણા બન્યા, કેટલાય લોકોને નુકસાન વેઠવું પડ્યું, આ બધી પરિસ્થિતિ ઉત્તરાંચલમાં પૂરનો પ્રકોપ આવ્યો તે વખતે થઈ। હવે એ પૂરના પ્રકોપનું જો નિરીક્ષણ કોઈ વ્યક્તિએ કરવું હોય તો ઉત્તરાંચલ રાજ્યમાં જવું પડે અને ઉત્તરાંચલ રાજ્યમાં જઈ અને ત્યાં જે પૂરે પ્રકોપ ફેર્યો, એ પૂરે પ્રકોપ જે કર્યો, એ પૂરના પ્રકોપની માહિતી એકત્ર કરવાની, એ ઘટના બની ત્યાં જવાનું અને ત્યાં જઈ અને પછી એનું નિરીક્ષણ કરવાનું, એનું ચોક્કસ નિરીક્ષણ થાય, વિશ્વસનીય નિરીક્ષણ થાય તો ત્યાં જવું પડે છે। ઉત્તરાંચલ પૂર પ્રકોપ વખતે કેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, કેટલાય લોકો ઘર વખરે તણાવી, કેટલાય લોકોને ઘર પડી ગયા, એનું જો સાચી માહિતી એકત્ર કરવી પડે, એની સચોટ માહિતી જો આપણે જોઈતી હોય તો નિરીક્ષકે ઉત્તરાંચલના પૂર પ્રકોપમાં જવું પડે, એના રાજ્યની અંદર જવું પડે અને ત્યાં જઈ અને વિશેષ માહિતી એકત્ર કરવી પડે। પછી બીજી વાત કરી એક કે
ગામડાઓના મહિલા સભ્યો. બીજું ઉદાહરણ જોઈએ આપણે કે ગુજરાત રાજ્યના ગામડાઓમાં સ્ત્રીઓને અત્યારે 33% અનામત આપી અને મહિલાઓને સશક્તિકરણ કરવા તરફ સરકારે પ્રયાણ કર્યું છે. તેથી ગુજરાત રાજ્યના ગામડાઓની અંદર સ્ત્રીઓને સરપંચ બનાવવામાં આવે છે અને એ જો ગુજરાતના ગામડામાં રહેલી સ્ત્રી સરપંચના ગામમાં જઈ અને એ આ સ્ત્રી સશક્તિકરણમાં ભરત ગૂંથણ, ડેરી ઉદ્યોગ, આરોગ્યની સવલતો, આ બધી સવલતો સ્ત્રી સરપંચ બન્યા પછી એ ગામડામાં કેવી મળી રહી છે એને જો ઝીણવટભરી તપાસ કરવી હોય તો ગુજરાત રાજ્યના ગામડાઓમાં જ્યાં મહિલા સરપંચ છે એ ગામની મુલાકાત લેવી પડે અને ત્યાં જઈ અને ત્યાંની મહિલાઓને સાથે ચર્ચા કરી અને સાચી વસ્તુની માહિતી તમને મળે કે ત્યાંની પરિસ્થિતિ કેવી છે, એની આરોગ્યની સવલતો કેવી છે, શૈક્ષણિક સવલતો કેવી છે, ડેરી ઉદ્યોગનો વિકાસ કેવો છે, લઘુ ઉદ્યોગો કેવા વિકસ્યા છે, ભરત ગૂંથણ કેવું ચાલે છે, આ બધી માહિતી જો જોઈતી હોય તો ત્યાં ગુજરાત રાજ્યના ગામડામાં જ્યાં મહિલા સરપંચ છે એ ગામડાની નિરીક્ષકે માહિતી મેળવવી હોય તો એ ગામમાં સ્થળ પર જવું પડે. તો આ બધી ઝીણી ઝીણી વસ્તુ ઝીણવટ ભરેલોની તપાસ કરવી હોય તો સ્થળ પર જવું પડે અને ક્ષેત્રની અંદર પ્રવેશ પડે અને પછી ક્ષેત્રનું નિરીક્ષણ થઈ શકે છે. તો આને ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. અગાઉના એક પીરિયડમાં આપણે આની ટૂંકી ચર્ચા કરી હતી. હવે આ પદ્ધતિના લાભ શું છે? કોઈ પણ પદ્ધતિઓની લાભ મર્યાદા ચોક્કસ હોય છે. તો આ ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિનો લાભ શું છે? તો ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિના લાભમાં તો ક્ષેત્ર પર જઈને ચોકસાઈ અને ઝીણવટ ભર્યો અભ્યાસ થઈ શકે છે. આનો મોટા મોટો લાભ જો ગણો હોય તો તમે જે ક્ષેત્ર ઉપર જાઓ, જે જગ્યાએ જાઓ, જ્યાં ઘટના બની હોય એ ઘટનાએ તમે પહોંચો એટલે તમને ચોકસાઈપૂર્વકનું જ્ઞાન, તમારી ચોકસાઈ અને ઝીણવટ ભર્યો તમારો એનો અભ્યાસ થઈ શકે છે કે જે ઘટના બની એ કોઈ વ્યક્તિ તમે સ્થળ પર જઈને એની પૂરેપૂરી ઝીણવટ ભરી તપાસ કરી શકો. એટલે આનો મોટો મોટો લાભ એ ગણા છે કે ચોકસાઈ અને ઝીણવટ ભરી તમે એનો અભ્યાસ કરી શકો અને સાચું પરિણામ મેળવી શકો છો. તો એનો લાભ હોય છે. હવે મર્યાદા પણ એની કરેલી છે. તો આ ઘટના જે આ બની આની અંદર આ જે ક્ષેત્ર નિરીક્ષણ છે એમાં મર્યાદામાં જોવા જઈએ તો તત્કાલીન બનતી ઘટનાનો અભ્યાસ શક્ય નથી. જો કોઈ તાત્કાલિક ઘટના બની ગઈ હોય તો અહીંયા એનો અભ્યાસ શક્ય નથી, તાત્કાલિક પહોંચી નથી શકાતો. એટલે તત્કાલીન બનેલી ઘટનાઓ, તાત્કાલિક બનેલી ઘટનામાં વસ્તુની જાણકારી પ્રાપ્ત કરવી હોય તો એ ઘટનાની જાણકારી પ્રાપ્ત એનો અભ્યાસ શક્ય બનતો નથી. તો આ ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ હતી, આપણે એની ટૂંકી ચર્ચા કરી. અગાઉ પણ એની વાત કરી હતી. તો આ પ્રશ્ન પણ 3 માં પ્રશ્ન પૂછાઈ શકે એવા સમયે તમારે એની સમજૂતી આપવાની હોય છે. એના દાખલા તરીકે એનું કંઈક ઉદાહરણ હોય તો એનું ઉદાહરણ તમારે દેવું પડે. આ ક્ષેત્ર નિરીક્ષણ મોતરાંચલના પુસ્તકનું ઉદાહરણ આપી શકો, ગામડામાં લઈ મહિલા સરપંચનું પણ ઉદાહરણ તમે આપી શકો છો અને એનો લાભ તમને ચૂકવી પડે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ છે એની પણ ચર્ચા કરવાની છે. તો તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ, તુલનાત્મક એટલે તુલના કરવી, સરખામણી કરવી, એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથે સરખામણી કરવી, એક જૂથની બીજા જૂથ સાથે તુલના કરવી, એક ટીમની બીજી ટીમની સાથે સરખામણી કરવી. એટલે સરખામણી કરીને એનું નિરીક્ષણ કરવું અને શું કહે, તુલનાત્મક નિરીક્ષણ. જે ત્રાજવું હોય એમાં ત્રાજવામાં તોલવાની વાત છે કે એક બાજુનું ત્રાજવું, કઈ બાજુનું ત્રાજવું, કઈ બાજુની તુલા ભારે છે અને કઈ બાજુની તુલા ઓછા વજન વાળે છે. એટલે એ તુલનાત્મક નિરીક્ષણ કે કોઈ બે વ્યક્તિની તુલના કરવી કે કયો વ્યક્તિ હોશિયાર છે અને કયો વ્યક્તિ મધ્યમ છે, તો એને તુલના કરી કહેવાય. તો તુલનાત્મક નિરીક્ષણની અંદર કોઈ વ્યક્તિ વ્યક્તિની તુલના કરવામાં આવે છે, કોઈ જૂથની તુલના કરવામાં આવે છે, કોઈ ટીમની તુલના કરવામાં આવે છે, કોઈ મંડળની તુલના કરવામાં આવે છે, તો એને તુલના કરી કહેવાય. હવે આપણે તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિની વાત કરીએ તો તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ તો બે જૂથ કે બે વ્યક્તિના વર્તનની તુલના કરવાની હોય. બે વ્યક્તિના વર્તનની, કયા કયા વ્યક્તિનું વર્તન અમારા તરફ સારું છે,
क्या व्यक्ति वर्तन समाज प्रत्ये सारू है ए वर्तन की तुलना करवानी होय બે જૂથ કે બે વ્યક્તિના વર્તનની તુલના કરવાની હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. બે વ્યક્તિના વર્તનની તુલના કરવાની હોય, બે જૂથના વર્તનની તુલના કરવાની હોય ત્યારે આ પદ્ધતિ તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પછી ખાસ કરીને બે જૂથનું નિરીક્ષણ કરી નિરીક્ષક જૂથોની તુલના કરી ચોક્કસ નિષ્કર્ષ પર આવે છે. ખાસ કરીને બે જૂથ હોય જે બે ટીમ બનેલી છે એ બે ટીમનું નિરીક્ષણ કરી અને નિરીક્ષક જે નિરીક્ષણ કરવાવાળા વ્યક્તિને નિરીક્ષક કહેવાય, જે અધિકારી છે એને નિરીક્ષક કહેવાય. તો આ નિરીક્ષક જૂથોની તુલના કરી અને ચોક્કસ નિષ્કર્ષ પર આવે છે કે કયું જૂથ સારું, કયા જૂથને નો બુદ્ધિઆંક સારો છે, કયું જૂથ હોશિયાર છે અને કયું જૂથ ડફોળ છે, કયું જૂથ મધ્યમ છે, કયું જૂથ નબળું છે. આ બાબતની તુલના નિરીક્ષકો દ્વારા કરવામાં આવે છે. તેને તુલનાત્મક નિરીક્ષણ કર્યું એમ કહેવાય. હવે તુલનાત્મક નિરીક્ષણ અંદર શું તુલના કરવાની? તો તુલના એ કરવાની કે આધુનિક કિશોર ને પ્રૌઢ વ્યક્તિ બંનેમાં ટેકનોલોજીનું જ્ઞાન કોનામાં વધારે છે. આધુનિક સમયનો યુવાન, આધુનિક સમયનો કિશોર, આ આધુનિક સમયનો હાલના સમયનો યુવાન છે, હાલના સમયનો કિશોર છે એ અને હાલના સમયનો પ્રૌઢ વ્યક્તિ, તો એ પ્રૌઢ વ્યક્તિ કહેવાય અને ઓળો કિશોર કહેવાય. તો આ બેની અંદર ટેકનોલોજીનું જ્ઞાન કોનામાં વધારશે એની તુલના કરવાની થાય ત્યારે કોને કોણ આગળ નીકળી જશે તો એનું જ્ઞાન હોવું જોઈએ. તો આ શું કરી કહેવાશે? તુલના કરી કહેવાશે. હાલના સમયમાં કિશોર અવસ્થાની અંદર તેને બાળ્ય અવસ્થાની અંદર તેને મોબાઈલ પ્રત્યેનું આકર્ષણ સૌથી વધુ રહેલું છે. તો એ કિશોર થતાં થતાં તો એને મોબાઈલની ટેવ પડી જાય અને એ બધી ટેકનોલોજીનું જ્ઞાન મોબાઈલ દ્વારા પણ મેળવી શકે છે. એટલે કે આ જો આની તુલના કરવાની હોય કે આધુનિક સમયના કિશોરની અને પ્રૌઢ વ્યક્તિની જો તુલના કરવાની હોય કઈ બાબતમાં, તો ટેકનોલોજીના જ્ઞાનની બાબતમાં, તો એના માટે એ બેની તુલના કરશો ત્યારે ખબર પડશે કે કોનામાં જ્ઞાન, કઈ વ્યક્તિમાં કોનામાં જ્ઞાન વધારે છે. તેમાં કિશોર મેદાન મારી જાય છે. હવે બીજી વાત કરીએ તો આ જ બાબતની અંદરથી બીજી બાબતના પોઈન્ટ પર આપણે જઈએ તો શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તારની અને ગ્રામ્ય વિસ્તારની તુલના કરવાની હોય કઈ બાબતમાં? તો શૈક્ષણિક બાબતમાં અને આરોગ્યલક્ષી બાબતમાં. તો શૈક્ષણિક સવલતો કેવી છે, આરોગ્યલક્ષી સવલતો કેવી છે? તો શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં શૈક્ષણિક અને આરોગ્યલક્ષી સવલતો વધારે મળે છે. તો બંનેની તુલના કરવાની છે. તો એમાં શહેરી વિસ્તાર મેદાન મારી જાય છે, શહેરી વિસ્તાર આગળ નીકળી જાય છે, જ્યારે ઉપરના ઉદાહરણની અંદર એ આધુનિક સમયનો કિશોર આગળ નીકળી જાય છે. તો આ બંનેની તુલના કરવાની છે, એકબીજાની સરખામણી કરવાની છે. તો એ સરખામણીમાં કોણ આગળ નીકળી જાય છે અને કોણ પાછળ રહી જાય છે એ બાબતની ચર્ચા તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિની અંદર કરવામાં આવે છે. હવે આ પદ્ધતિના લાભ મર્યાદા જોઈએ તો આ પદ્ધતિના લાભ એ છે કે તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિની અંદર સરખામણી કરવા માટે આ પદ્ધતિ વધુ વિશ્વસનીય છે. કોઈ પણ બાબતની સરખામણી કરવી હોય બે બાબતોની, તો એ સરખામણી માટે આ તુલનાત્મક પદ્ધતિ એ સૌથી વધુ વિશ્વસનીયતા વાળી પદ્ધતિ છે. અને આની મર્યાદાની અંદર વાત કરીએ તો આ પદ્ધતિની મર્યાદા તુલનાત્મક અભ્યાસ પદ્ધતિની મર્યાદા એ રહે છે કે તુલનાત્મક અભિગમ હોવાથી અન્ય માહિતી પ્રાપ્ત થતી નથી, ફક્ત તુલના જ કરવાની, એકબીજાની સરખામણી જ કરવાની. તો આ તુલનાત્મક અભિગમ હોવાથી બીજી કોઈ બાબતની માહિતી આ પદ્ધતિમાં પ્રાપ્ત થતી નથી. તો આપણે આજે આ તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિની ચર્ચા કરી. તો તુલનાત્મકમાં સામાન્ય તુલના એટલે સરખામણી કરવી, તો એકબીજાની તુલના કરવી. તો તુલનાની અંદર શું કરવાનું કે નિરીક્ષકો દ્વારા કોઈ ખાસ બે વ્યક્તિની અથવા કોઈ ખાસ બે જૂથોની તુલના કરવાની હોય છે. એની અંદર આપણે ઉદાહરણ જોયું કે ઉદાહરણની અંદર આધુનિક કિશોરની અને પ્રૌઢ વ્યક્તિની તુલના કરવાની કે બંનેમાં
टेक्नोलॉजी नु ज्ञान पर आ વધારે છે તેમાં કિસો છે યાદ નીકળી જાય અને વાત કરીએ કે શહેરી અને ગ્રામીણ વિસ્તાર ની અંદર શૈક્ષણિક અને આરોગ્ય લક્ષી સવલતો કયા વિસ્તારમાં વધુ જોવા મળે એમાં શહેરી વિસ્તાર આગળ નીકળી જતો હોય છે તો આની અંદર સરખામણી કરવાની હોય છે તેને લાભ અને મર્યાદા પણ જોઈ કે આ પદ્ધતિની અંદર સરખામણી કરવા માટે બેસ્ટ પદ્ધતિ આ છે અને મર્યાદા પણ એટલે આની અંદર ફક્ત તુલના જ કરવાની આવે એટલે બીજી કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે બે પદ્ધતિની ચર્ચા કરી બરાબર તો તુલનાત્મક પદ્ધતિ પણ ત્રણ માર્કનો પ્રશ્ન છે ચોક્કસ પૂછાતી હોય તો આ પદ્ધતિ પણ આપણે સરળ છે એટલે આપણને યાદ રહી જાય પદ્ધતિ છે તેથી આને આપણે એક બે વાર જો વાંચીએ તો આપણને તરત જ એ આ પદ્ધતિ આપણે યાદ રહી જાય છે તો આજે ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયની અંદર આપણે બે પદ્ધતિનો સરસ રીતે અભ્યાસ કર્યો ઘરે પણ તમે આ પદ્ધતિને વાંચો તો તરત યાદ રહી જાય પદ્ધતિ જે પરીક્ષાની અંદર ત્રણ ભાગની અંદર પૂછાય પણ છે તો આજના પીરિયડમાં આટલું જ નેક્સ્ટ પીરિયડની અંદર આપણે બીજી પદ્ધતિઓ વિશેની આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો